નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણા વિડીયોની અંદર સ્વ પોથી ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર બીજું પૂર્ણ સંખ્યાઓની વાત કરવાના છીએ મિત્રો દરેક ચેપ્ટરના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન જોવા માટે મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાશો એટલે તમને ધોરણ છ ગણિતનું ફોલ્ડર મળશે આ ધોરણ છ ગણિતના ફોલ્ડરને તમે ખોલશો એટલે તમને દરેક ચેપ્ટરના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળી જશે તો ધોરણ છ સ્વ અધ્યયન ફોલ્ડર ગણિતનું ખોલશો એટલે તમને ચેપ્ટર એકથી માંડીને બાકીના ચેપ્ટર છેના સોલ્યુશન મળી જશે મિત્રો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મેળવી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તો તરત જ તમને તેની જાણ થાય હવે આપણે જોઈએ સોલ્યુશન પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું છે આડત્રીસ અને અડસઠ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે તેમાં જવાબ આવશે સી ઓગણત્રીસ ત્યાર પછી બીજું નવસો નવાણું ની તરત આગળ અને તરત પછીની સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય માં આવશે નવ લાખ અઠ્ઠાણું હજાર ત્યાર પછી ત્રીજું શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર તેમાં આવશે બી બેકી સંખ્યા ત્યાર પછી પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યા અને પચીસમાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યાનો સરળ કેટલો થાય સી પચાસ ત્યાર પછી આગળ વધીએ પાંચમું નીચેનામાંથી કયું સાચું નથી તો એમાં આવશે ઓપ્શન નંબર સી છઠ્ઠું નીચેનામાંથી કઈ સંખ્યા માટે ટપકાનો ઉપયોગ કરી રેખા ત્રિકોણને ચોરસ ત્રણેય પેટર્ન રચી શકાય તો એમાં ડી બહાર આવશે સાતમું નીચેનામાંથી કયું સાચું નથી તો બી આઠ ગુણ્યા જીરો બરાબર આઠ તો એ સાચું નથી ત્યાર પછી નીચેનામાંથી કયું સાચું નથી તો ડી જીરો ભાઇ ગયા જીરો બરાબર જીરો નવમું અઠાવન અને એંસી વચ્ચે કેટલી બેકી સંખ્યા મળે તો એમાં આવશે એ દસ પછી ખરા ખોટા આવે છે એમાં દસમું દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા જ હોય છે તો ખોટું છે અગિયારમું દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય છે તો સાચું બારમું કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે ખોટું તેરમું ગુણાકાર માટેની ટટલ સંખ્યા એક છે તો સાચું ચૌદમું એક એવી પૂર્ણ સંખ્યા પણ છે કે જે બીજી પૂર્ણ સંખ્યા ઉમેરતા આ બીજી પૂર્ણ સંખ્યા મળે તો વિધાન ખોટું છે પંદરમું શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યાનો ભાંગાકાર પોતાની સાથે જ કરવામાં આવે તો ભાગ એક મળે તો સાચું વિધાન થશે સોળમું નાની પૂર્ણ સંખ્યા મોટી પૂર્ણ સંખ્યા વડે ભાંગવાથી ભાંગવામાં આવે તો શેષ નાની પૂર્ણ સંખ્યા વડે છે તો એ વિધાન ખોટું છે ખાલી જગ્યા સત્તરમી ખાલી જગ્યા છે એમાં જીરો દ્વારા પૂર્ણ સંખ્યાનું વિભાજન કરવા વિભાજન વ્યાખ્યાયિત નથી અઢારમી ખાલી જગ્યામાં આવશે છ હજાર એકસો પંચાણું અને ક્રમનો ગુણધર્મ ઓગણીસમી ખાલી જગ્યામાં અડસઠ અને જૂથનો ગુણધર્મ વીસમી ખાલી જગ્યામાં ઓગણીસ એકવીસમી ખાલી જગ્યામાં સત્તર બાવીસમી ખાલી જગ્યામાં સત્યાવીસ અને ત્રેવીસમી ખાલી જગ્યામાં ચોવીસ ગુણ્યા સોના છેદમાં ચાર બરાબર છસો થાય અને બે હજાર નવસો સોળ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો થશે ત્યાર પછી ચોથું ખાલી જગ્યા પૂરો એમાં

સો એક હજાર પાંચ ગુણા એક હજાર આઠ એક હજાર પાંચ ગુણા એક હજાર સો વત્તા આઠ એટલે એક હજાર પાંચ ગુણા સો વત્તા એક હજાર પાંચ ગુણા આઠ એટલે એક લાખ પાંચસો વત્તા આઠ હજાર ચાલીસ ટોટલ કરો એક લાખ આઠ હજાર પાંચસો ચાલીસ ત્યાર પછી નવસો છવી ગુણા એકસો ત્રણ તો નવસો છવી ગુણા સો વત્તા ત્રણ એટલે નવ હજાર બાણું હજાર છસો વત્તા બે હજાર સાતસો ઇઠોતેર એનું ટોટલ થાય પંચાણું હજાર ત્રણસો ઇઠોતેર ત્યાર પછી ચોથું નવાણું નવસો નવાણું ગુણ્યા એક હજાર નવ તો નવસો નવ્વાણું ગુણ્યા એક હજાર વત્તા નવ એટલે નવ લાખ નવ્વાણું હજાર આઠ હજાર નવસો ટોટલ થાય દસ લાખ સાત હજાર નવસો ને એકાણું ત્યાર પછી નીચેની રકમને યોગ્ય ક્રમ યોગ્ય ગોઠવણી કરી કિંમત શોધો તોમાંથી બેમાંથી પંદર સામાન્ય એટલે છપ્પન હજાર બસો સુડતાલીસ તેર હજાર ને ત્રેપન એનો ટોટલ થાય છે સિત્તેર હજાર સિત્તેર હજાર ગુણ્યા પંદર કરો એટલે દસ લાખ પચાસ હજાર થાય છે ત્યાર પછી બસો પંચાવન ગુણ્યા બાર વત્તા બસો બસો પંચાવન સામાન્ય કાઢીએ તો બસો પંચાવન ગુણ્યા બાર વત્તા અડત્રીસ એટલે બસો પંચાવન ગુણ્યા પચાસ એટલે બાર પિંચોતેર ત્યાર પછી આપણે આ પેટર્ન છે એને આગળ વધારવાની છે તો પેટર્નમાં ચુમાલી ગુણા પાંચ ચુમાલી ગુણા દસ ચુમાલી ગુણા પંદર ચુમાલી ગુણા વીસ ચુમાલી ગુણા પચીસ ચુમાલી ગુણા ત્રીસ એ રીતની પેટર્ન છે ચુમાલી ગુણા પાંત્રીસ પછી બીજી પેટર્ન છે ચુમાલી ગુણા દસના છેદમાં બે ચુમાલી ગુણા વીસના છેદમાં બે ચુમાલી ગુણા ત્રીસના છેદમાં બે ચુમાલી ગુણા

પ્રથમ દસ સંખ્યા શોધો કે જેને નીચે મુજબ ક્રમશ પેટર્ન બનાવશે પેલા ત્રણ પછી છ પછી પંદર પછી એકવીસ અને પછી અઠ્યાવીસ તો તમારે અહીં પંદર ટપકા કરવાના છે અહીંયા પંદર ટપકા કરી લેવાના અહીંયા એકવીસ ટપકા કરી લેવાના અને અહીંયા અઠ્યાવીસ ટપકા કરવાના આ રીતની તમારે પેટર્ન બનાવવાની છે મિત્રો તો આ તો આપણું ચેપ્ટર બીજાનું સ્વધ્યન પોથીનું સોલ્યુશન ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેની જાણ થાય